આજના આ વિડીયોમાં આપણે WBC વિશે જાણવાનું છે. જ્યારે કોઈ વ્યક્તિને મેલેરિયા, ડેન્ગ્યુ, તાવ આવે કે પછી વ્યક્તિ બીમાર પડે તો ડૉક્ટર સૌથી પહેલાં બ્લડ રિપોર્ટ કરાવવાનું કહે છે. તો બ્લડ રિપોર્ટમાં હિમોગ્લોબિન, WBC, RBC, પ્લેટલેટ્સ નોર્મલ રેન્જમાં છે કે નહીં એની ખબર પડે. WBCનું ફૂલ ફોર્મ છે વ્હાઇટ બ્લડ સેલ્સ, સફેદ રક્તકણો અથવા તો શ્વેત કણો, અને આને લ્યુકોસાઇટ્સ પણ કહેવાય. WBC આપણા શરીરમાં આર્મીનું કામ કરે છે. આપણા શરીરને નુકસાન કરે એવા વાયરસ અને બેક્ટેરિયા શરીરમાં અડ્ડો ન જમાવે આથી એની સામે લડવાનું કામ કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને ઇન્ફેક્શનથી બચાવે છે. આ ઉપરાંત મૃત કોષોના નિકાલની કામગીરી પણ WBC કરે છે. જન્મેલા બાળકમાં WBCની નોર્મલ રેન્જ 9000 થી 30000ની વચ્ચે હોય છે. 2 વર્ષથી અંદરના બાળકમાં 6200થી 17000ની વચ્ચે હોય છે, અને 2 વર્ષના બાળકથી પુખ્ત વયના વ્યક્તિમાં 4000થી 11000 પર માઇક્રોલિટરની વચ્ચે હોય છે. જેમ એક હાથની 5 આંગળીઓ હોય છે એમ WBCના 5 પ્રકાર છે. ન્યુટ્રોફિલ્સ, લિમ્ફોસાઇટ્સ, ઇઓસિનોફિલ્સ, મોનોસાઇટ્સ અને બેસોફિલ્સ. એમાં સૌથી વધુ પ્રમાણમાં ન્યુટ્રોફિલ્સ અને લિમ્ફોસાઇટ્સ હોય છે. જો વ્હાઇટ બ્લડ સેલ્સ 4000 કરતાં ઓછા હોય તો એને કહેવાય લ્યુકોપેનિયા. એનો અર્થ કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. કોઈ બીમારી સામે તમારી સુરક્ષા પણ નબળી છે. આથી વ્યક્તિ કોઈ પણ બીમારીનો ભોગ બની શકે છે. તો એના સામાન્ય લક્ષણોમાં માથું દુખે, તાવ આવે, ઠંડી લાગે, ઉધરસ, શરીરમાં સોજો આવે જેવી સમસ્યા જોવા મળે છે. WBC ઓછું થવાનું કારણ સંક્રમણ, કેટલીક દવાઓ જેમ કે એન્ટીબાયોટિક્સ, રેડિયેશન થેરાપી, HIV, ઓટોઇમ્યુન વિકાર, અસ્થિમજા, યકૃત કે સ્પ્લીનમાં રોગ જેવી સમસ્યામાં WBCની સંખ્યા ઓછી જોવા મળે છે. બીજી બાજુ જો WBC વધી જાય તો, જો વ્હાઇટ બ્લડ સેલ્સનું પ્રમાણ 11000 કરતાં વધે તો એને કહેવાય લ્યુકોસાઇટોસિસ. તો શરીરમાં ગંભીર રોગ કે અવ્યવસ્થાની હાજરી હોવાનું જણાય છે. તો એના સામાન્ય લક્ષણોમાં વજન ઘટી જવો, તાવ આવવો, જલ્દીથી થાકી જવાય, ઉધરસ, છાતીમાં દુખાવો, પેટમાં દુખાવો, શરીરમાં સોજો આવો જેવા લક્ષણો જોવા મળે છે. તો WBC વધારે હોવાના કારણમાં ઇન્ફેક્શન, અસ્થિમજાનું કેન્સર, લ્યુકેમિયા, આર્થરાઇટિસ, એલર્જી, ગર્ભાવસ્થા, કેટલીક દવાઓ જેમ કે કોર્ટિકોસ્ટીરોઇડ્સમાં WBCનું પ્રમાણ વધારે જોવા મળે છે.